પરમ પવિત્ર દિવસ આજે બીજો દિવસ આજે સંત વ્યાખ્યાનમાળામાં આપ સર્વ ઉપસ્થિત થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રથમ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ તેમજ આ પવિત્ર ભૂમિ પુનિત પ્રકાશન મંદિર આ દેવભૂમિને પણ મારા કોટી કોટી પ્રણામ તેમજ બીજા દિવસે પણ પ્રફુલ્લભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા એમના ચરણોમાં પણ મારા ભાવ અને હૃદયથી પ્રણામ તેમજ આપણે જેમની જ્ઞાનગંગા આખ્યાન માળા સાંભળી રહ્યા એવા સંત શ્રી નામદેવજી મહારાજ એમના ચરણોમાં પણ પ્રણામ બાપજીએ કહ્યું કે તું જ્યારે કથા કરતો ત્યારે બધાની આંખોમાં આંસુ હતા ખૂબ સુંદર રીતે સરસ તું વ્યાખ્યાન કરી રહ્યો હતો બધા જ ભક્તોને ભક્તિનું ભાન થતું હતું અને મને પણ એવું લાગ્યું કે તમે ભગવાનના સ્મરણની સાથે તમારા હૃદયને તમારા મનને સરખાવતા જતા હશો ભગવાન પેંડુરંગની સાથે હશો ત્યારે જ તમારા આંખોમાં આંસુ હશે તો હવે આપણે બીજા સત્રમાં હવે નામદેવજી મહારાજની જે જ્ઞાન કથા એને આપણે થોડીક શરૂઆત કરીએ કથા બહુ સુંદર દરરોજે દરરોજ સારી સારી કથાઓ આવતા રહેશે એટલા માટે સમય હોય તો ખાસ ને ખાસ ત્રણ દિવસ તમે અહીંયા ઉપસ્થિત રહેજો નામદેવ પર પાંડુરંગની પૂરી પૂરી કૃપા હતી પાંડુરંગ તેમની સાથે વાતો કરતા તેમને માટે ઘણા ચમત્કારો કરતા આ બધાથી નામદેવની કીર્તિ સો તરફ ફેલાઈ ગઈ આથી તેમને થોડું અભિમાન થઈ ગયું તેમના સમયમાં અન્ય સંતોને તે પોતાનાથી નાના હલકા માનતા તેમનું અભિમાન દૂર કરવા માટે નિવૃત્તિનાથ જ્ઞાનદેવ સોપાન વગેરે સંતો ગોરા કુંભારને કાકા કહીને બોલાવતા ગોરા કુંભારને ત્યાં એક દિવસ જ્ઞાનેશ્વર નિવૃત્તિનાથ સોપાનદેવ મુક્તાબાઈ શોખોબા સાવંતામાળી નામદેવ વગેરે સંતો ભેગા થયા હતા એવામાં જ્ઞાનેશ્વરે ગોરાબાને કહ્યું કાકા આજે અહીં ઘણાય સંતો ભેગા થયા એમાંથી કોણ કાછું કોણ પાકું તેની પરીક્ષા કરી જુઓને જ્ઞાનેશ્વરનું બોલવું સાંભળી ગોરોબા ઉઠ્યા અને માટીના વાંચણ કાસાશે કે પાકા તે જોવા માટે તે બધાએના માથા ઉપર મારવાની શરૂઆત કરી બીજા બધાએ તો મૂંગામોએ માર સહન કરી લીધા શેવટે ગોરાબાએ નામદેવના માથા ઉપર ટપલું માર્યું નામદેવને ગોરોબા ઉપર ઘણોય ગુસ્સો સડ્યો તે કહે કાકા કાછો શું કે પાકો તેની ખાતરી કરી જોવામાં તમે મારું ટાકલું તોડી નાખ્યું તમે આટલા ઘરડા થયા છો એટલું જ બાકી તમારામાં અક્કલનો એક સાંટો પણ નથી આગતા સ્વાગત માટે સૌને ઘેરે બોલાવ્યા અને બદલામાં સ્વાગતના રૂપે તમે ટકલાનો માર માર્યો અને ડણફાનો માર મારી અમારા ટકલા તોડી નાખ્યા ઉપર મુજબ ગુસ્સાથી નામદેવને વાત કરતા બધાએ હસી પડ્યા ગોરાબાએ નામદેવ તરફ આંગળે સિંધીને કહ્યું બા આ એક જ વાસણ હજુ કાસુ છે મુક્તાબાએ કહે કાકા તમારી વાત સાવ સાચી છે હજુ નામદેવ કાસા સંતસ છે તેમને પાકા બનવાની જરૂર છે ગોરા કુંભારની વાત સાંભળી નામદેવને બહુ ખોટું લાગ્યું તેમને એમ જ થયું કે ગોરોબાએ મારું હડાહડ અપમાન કર્યું ગોરોબાના ઘરેથી ઊઠી તેઓ સીધા પાંડુરંગના મંદિરમાં આવ્યા અને પોતાના અપમાનની વાત ભગવાન પાંડુરંગને કહી નાખી પાંડુરંગ કહે નામદેવ ગોરોબા છે તે સો ટકા સત્ય વાત છે તમે હજી કાસાસો મારા વિશે અને હજુ પૂરેપૂરું જ્ઞાન થયું નથી કોઈને ગુરુ બનાવી તમારે જ્ઞાન મેળવવું જોઈએ નામદેવ કહે પ્રભુ હું અને તું રોજ પ્રત્યક્ષ વાતો કરીએ સત્તા તું છે કે તને બરાબર ઓળખતો નથી એવું કેમ માની શકું હું તને પૂરેપૂરી રીતે ઓળખું છું ને પૈણુરંગે કહ્યું હું તારી જોડે વાત કરું છું એ સાચી વાત છે પણ તું મને આ મંદિરમાં એક દેવ તરીકે જ ઓળખે છે બીજા સ્વરૂપે દેખાવ તો મને ન ઓળખી શકે ના પ્રભુ હવે તો હું તમને કોઈ પણ સ્વરૂપે ઓળખી શકું ભગવાન કહે નામદેવ તું ગામ બહાર જઈને બેસ હમણાં તારી પરીક્ષા કરવા આવી પહોંચું તળાવ નજીક બેસજી ભગવાનના કયા પ્રમાણે નામદેવ પદ્મ તળાવની નજીક જઈને બેઠા ઘણોય વખત તળાવ પાસેથી કોઈ ફરકતું ન હતું નામદેવને ચિંતા થવા લાગી મનમાં શંકા પડી કે ભગવાન મારી પરીક્ષા કરવા આવશે કે નહીં આ બાજુ ભગવાનને નામદેવની પરીક્ષા લેવાની તૈયારી કરી એમણે એક કદરૂપા ભિખારીનું રૂપ લીધું રુક્ષમણીને પણ એક કદરૂપી ભિખારણ થવાનું કહ્યું સાથે એક બળદ અને તેના ઉપર બધોએ સરસામાન ગોઠવી દીધો માયાથી બે છોકરા ઉત્પન્ન કર્યા અને પોતાના ખંભે બેસાડ્યા એક ટોપલીમાં બે મરઘીઓ તવો વાસણ વગેરે વસ્તુ ગોઠવી અને રૂક્ષમણીની સાથે ચડાવી અને આ બધા એની સાથે ભગવાન તળાવને કિનારે આવી પહોંચ્યા ભિખારીને દૂરથી જોઈ નામદેવને મનમાં બોલ્યા આ ઝંઝાળવળી ક્યાંથી આવી આજે ભગવાન મારી પરીક્ષા કરવા અહીં આવે એવા ચીનો જણાતા નથી ભગવાન રૂક્ષ્મણને કાનમાં કહે આજે નામદેવની બરાબર કસોટી કરવાની છે માટે તારા વેશ બરાબર ભજવજે તમે તેની જરાય ચિંતા ના કરતા સ્વામી ભિખારી અને ભિખારણ નામદેવજી નજીક પહોંચ્યા નામદેવે પૂછ્યું ક્યાં જવું છે તમારે ભિખારી કહે પંઢરપુર નામદેવ કહે તો તમે લોકો અહીંથી એકદમ ચલતી પકડો ભિખારીએ જવાબ આપ્યો કેમ ભલા અમે તો અહીં ભાખરી ભાખરી ખાઈને આગળ જવાના છીએ ભિખારીને આમ સામા જવાબ આપતા જોઈ નામદેવને થયું આવા ભિખારીઓ જોડે બહુ બોલવામાં સારા વાત નથી મૂંગા બેસવામાં ફાયદો છે ભિખારીએ બળદ ઉપરથી સામાન નીચે ઉતાર્યો ભિખારણે રોડા ગોઠવી કામ સુલો તૈયાર કરી લોટની કણક બાંધી ભાખરી તૈયાર થઈ ગયા પછી ભિખારણે પૂછ્યું આજે શેની દાળ બનાવું આજે તો બસ મરઘીની જ મજાની દાળ બનાવું ભિખારણે નાની તપેલી સુલા પર મૂકી પહેલાં તેમણે એક મરઘી તપેલીમાં નાખી તોય તપેલી ભરાણી નહીં એટલે બીજી મરઘી નાખી તોય તપેલી અધૂરી રહી એટલી ભિખારણે એક છોકરું તેમાં નાખ્યું તોય તપેલી ભરાણી નહીં બીજું છોકરું પધરાયું તોય તપેલી અધૂરને અધૂરી જ રહી નામદેવ બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા તપેલી ભરાતી ન હતી એ જોઈ નહીં એમને આશ્રય થયું મનમાં ડર થવા લાગ્યું કે આ ભિખારી માણસ નહીં પણ રાક્ષસ હોવો જોઈએ કદાચ તે પોતાને ઉચકીને તપેલીમાં તો નહીં મૂકી દેને ને એટલે નામદેવે ત્યાંથી નાસી જવાનો વિચાર કર્યો ભગવાન તેની પરીક્ષા કરવા આવવાના છે તેમનું એને સમરણ રહ્યું નહીં અને પોતાનો જીવ કેવી રીતે બચાવે તેને વેતરણમાં પડી ગયા એવામાં ભિખારણે ભિખારીને પૂછ્યું આ તપેલી તો હજુ અધૂરી જ છે એટલે તેમાં હવે શું નાખીએ નામદેવ તરફ આંગળી સિંધી ભિખારીએ કહ્યું આ અહીં બેઠેલો માણસ ઠીક ઠીક અલમસ્ત જેવો જણાય છે તેને તપેલીમાં નાખી દે એટલે તે ભરાઈ જશે જો તેને બરાબર પકડજે નહીં તો પાસોએ નાચી જશે ભિખારીના ઉપરના શબ્દો સાંભળતા જ નામદેવ ઉઠ્યા જીવ ત્યાંથી દોડ્યા ભીખારણ તેની પાછળ પડી નામદેવ દોડતા દોડતા આવી શ્રી વિઠ્ઠલના મંદિરમાં ભરાય ગયા એમને આમ ગભરાયેલા ને બે બાકડા બનેલા જોઈ વિઠ્ઠલને હસવા સિવાય શું આવે શાંત પાડી પૂછ્યું નામદેવ આટલા બધાએ ગભરાવાનું કારણ તો મને કહો શું છે નામદેવે તેમને બધી હકીકત કહી શ્રી વિઠ્ઠલ કહે તું મને ઓળખી કાઢ્યો હતો નહીં અરે હું જ તે ભિખારી હતો અને રૂક્ષમણી ભિખારણ બન્યા હતા એટલે જ તને કહું છું ને ઓળખાણ તને થઈ નથી તારે કોઈ સારા ગુરુ કરવાની જરૂર છે તેમની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ તો જ તને પરમાત્માના સાસા સ્વરૂપનું જ્ઞાન થાય નામદેવનું બધું અભિમાન ઉતરી ગયું હજી સુધી પોતે ઘણા અજ્ઞાની છે હકીકત એમને સમજાઈ ગઈ શ્રી વિઠ્ઠલને કહે હે ભગવાન તમારું કેવું સાચું હું હજી અજ્ઞાની છું તમારું સત્ય સ્વરૂપ કેવું છે તેનું મને જરાય ભાન નથી તમારું સાચું સ્વરૂપ ઓળખાવે એવા ગુરુ મને ક્યાંથી મળશે ભગવાને જવાબ આપ્યો તું આવડ્ય નાગનાથ જા ત્યાં વિશોબા ખેચર નામના મારો એક ભક્ત છે તેને મારે વિશે પૂરેપૂરું જ્ઞાન થઈ ચૂક્યું છે તું તેને તારો ગુરુ બનાવ અને તે તને બધું જ જ્ઞાન આપશે શ્રી વિઠ્ઠલની આજ્ઞા પ્રમાણે નામદેવ આવડ્ય નાગનાથ આવ્યા અને એ સ્થળે જ કરેલા પાપ બદલ તેને પસ્તાવો થયેલો હતો અને તે ફરીથી પાસા સારા માર્ગે વળવાના હતા અને નાગનાથ મહાદેવના મંદિરમાં આવ્યા મંદિરમાં તેણે એક બુઢ્ઢાને સૂતેલો જોયો તેને આખા શરીરે કોઢ નીકળ્યો હતો તેમાંથી પરુ લોહી નીકળતા હતા તેમાંથી એટલી બધી દુર્ગંધ નીકળતી હતી કે ના ના કે ડૂસો દેવો પડે આ સ્થિતિમાં નિરાતે શિવલિંગ ઉપર પગ નાખી પડ્યા હતા તેમને જોતા જ નામદેવને લાગ્યું કે આજ હોવો જોઈએ પણ તેમને આમ નિરાતે શિવલિંગ ઉપર પગ મૂકી સૂતેલા જોઈ નામદેવને માઠું લાગ્યું વિશોબાની પાસે જઈ કહ્યું અરે મહારાજ શિવલિંગ ઉપરથી પગ બાજુએ મૂકું વિશોબા કહે બેટા હું તો હવે ઘણોય ઘરડો થઈ ગયો છું મારામાં તો પગ ઊંચો કરવા જેટલી શક્તિ પણ રહી નથી મહેરબાની કરી શિવલિંગ જ્યાં ન હોય ત્યાં જ તું પગ મૂક્યા વિશોબાનો પગ શિવલિંગ ઉપરથી ઉચકી બાજુમાં મૂક્યો પણ ત્યાં જ પગની નીચે બીજું શિવલિંગ ઉત્પન્ન થયું નામદેવે ત્યાંથી પગે ખસેડી ત્રીજી જગ્યાએ મૂક્યો ત્યાં પણ પગ નીચે વળી પાછું ત્રીજું શિવલિંગ થયું આમ નામદેવ જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં નીચે શિવલિંગ દેખાય વિસોબા કેટલા ઉચ્ચ કોટીના ભક્ત હશે તેનું તેમને ભાન થયું અને તેમનો પગ માથે મૂકી શિષ્ય તરીકે સ્વીકારી તેમને વિનંતી કરી નામદેવ ઉપદેશ લેવા પોતાની પાસે આવ્યા છે તે વિસોબા પોતાની શક્તિથી જાણી ગયા હતા આ બધી જ જગ્યાએ ઈશ્વર રહેલા છે તે દર્શાવવા વિસોબાએ શિવલિંગનો ચમત્કાર નામદેવને દેખાડ્યો નામદેવ પોતાના ગુરુની ઉત્તમ સારી રીતે સેવા કરી પોતાના પરની ભક્તિ જોઈ વિસોબાને હવે આનંદ થયો અને તેના માથા ઉપર હાથ મૂકી ઉપદેશ આપ્યો પંઢરપુરની મૂર્તિમાં દેખાતા પાંડુરંગ આખા જગતમાં કેવી રીતે રહેલા હશે અને પછી નામદેવને પંઢરપુરમાં વિદાય કર્યા પંઢરપુર પાછા ફેર્યા પછી પણ નામદેવે ગુરુનો ઉપદેશ પહોંચાયો છે કે નહીં એક દિવસ ભગવાનને મન થયું કે એક દિવસ નામદેવ ઘરે જમવા બેઠા એવામાં એક કૂતર્યું ત્યાં આવ્યું અને નામદેવની થાળીમાંથી ભાખરી ઉપાડી લઈને ભાઈ નામદેવ તરતન સમજી ગયા કે ભગવાન કૂતરાનો રૂપ લઈ મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે એટલે તેમણે ઘીની વાટકી હાથમાં લીધી અને કૂતરાની પાછળ દોટ મૂકી કૂતરાને કહ્યું પ્રભુ પ્રભુ તું લુખું કેવી રીતે ખાઈશ તેના ઉપર થોડું ઘી મને સોપડવા દે નામદેવ પોતાને ઓળખી ગયા એ જોઈ ભાખરી રસ્તામાં પડતી મૂકી ભગવાન અદૃશ્ય થઈ ગયા નામદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા

નામદેવની માતા ગૌણાય સખત ઉધરસ થઈ એટલે નામદેવને બાવળની ચાલ લાવવા માટે મોકલ્યા નામદેવે કુહાડી લઈને બાવળનો ઘા કર્યો ઝાડ ઉપર ઘા થતા જ ઝાડ થર થર કાંપવા લાગ્યું તેના પાંદરા નીચે ખરી પડ્યા નામદેવ સાલ ખેંચતા તેમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળવા માંડ્યું આ જોઈ તેમને પસ્તાવો થયો કરેલા પાપનું પ્રાયશ્ચિત રૂપે પોતાના પગ ઉપર કુહાડીનો ઘા કરી જેટલી સાલ બાવળના ઝાડ ઉપરથી ઉખાડી હતી તેટલી સાંભળી પોતાના પગ ઉપરથી એમને ઉખાડી નાખી આથી તેમને અસહ્ય વેદના થવા લાગી પણ કુહાડીના ઘામાંથી ઝાડને પણ આટલી જ વેદના થઈ છે એમ સમજી પોતાને દુઃખ સહન કરવાનો પ્રયાસ કર્યો પણ તેથી વેદના તો થોડી ઓછી થઈ શકે તેઓ બેશુદ્ધ થઈ

દૂર એક બેદર નામનું શહેર ત્યાંના એક બ્રાહ્મણે પાંડુરંગને એવી બાધા રાખી હતી કે જો તેનું અમુક કામ પાર પડશે તો તે નામદેવને બેદર બોલાવી એક મોટો ઉત્સવ કરશે આ બ્રાહ્મણની બાધા પૂરી કરવા નામદેવને બેદર આવવાની વિનંતી કરી પાંડુરંગની રજા લઈ પંઢરપુરના અનેક બ્રાહ્મણોને લઈ નામદેવ બેદર જવા નીકળ્યા રસ્તામાં ગામે ગામ ભજન કરતા જાય ને આગળ વધતા જાય આ રીતે પ્રવાસ કરી થોડા દિવસોમાં બેદર પહોંચ્યા તે વખતે બેદરમાં મુસલમાન સુલતાનનું રાજ્ય હતું દૂરથી નામદેવનો સંઘ જોયો તેને એમ લાગ્યું કે દુશ્મન પોતાના ઉપર આ શહેર ઉપર હુમલો કરવા માટે આવી રહ્યા છે એટલે ખાતરી કરવા પોતાના સેનાપતિને શહેર બહાર મોકલ્યા પઠાણોની એક ટુકડી સેનાપતિ લઈને શહેર બહાર ગયા અને નામદેવના સંઘને શહેરમાં દાખલ થતા જ અટકાવ્યા ત્યારે નામદેવ આગળ આવ્યા અને સેનાપતિને કહેવા લાગ્યા હું તો ત્રિલોકના નાથ પાંડુરંગનો સેવક છું અને આ બધા મારા અનુયાયીઓ છે અમે તીર્થયાત્રા કરવા માટે અહીં આવ્યા છીએ માટે અમને શહેરમાં દાખલ થવા દો નામદેવની વાત સાંભળી સેનાપતિ સુલતાનના પ્રધાન કાશી પંચ પાસે ગયા અને તેમને બધી વાત કહી કાશી પંતે નામદેવની કીર્તિ સાંભળી હતી તેમના જેવા સાધુ પુરુષને સુલતાનની ફોજે અટકાવ્યા તેથી એમને ઘણું દુઃખ થયું તુરંત જ બાદશાહ પાસે પહોંચી અને કહ્યું અમારા હિન્દુઓના દેવ પંડરીનાથ પાંડુરંગના પરમ ભક્ત નામદેવને શહેરમાં દાખલ થતા આપની ફોજે અટકાવ્યા તેમને શહેરમાં દાખલ થવાની પરવાનગી આપવી આપવી જોઈએ મહારાજ પણ કાશી આ વિનંતી સુલતાનને માન્ય રાખી નહીં તે કહે એવો તે કોણ મોટો હિન્દુ આવ્યો છે મારે તેને જોવું પડશે તમે તેને તથા તેની સાથે આવેલા માણસોને પકડી લાવો કાશી ફરીથી સુલતાનને નમ્રતાપૂર્વક કહ્યું સાધુ પુરુષોની પરીક્ષા કરવાના બહાના હેઠળ તેમની સાથે કપટ કરવું બરાબર નથી સારું પરિણામ નહીં આવે નામદેવ પરમેશ્વરના એકાંતિક તેમની સાથે કપટ કરશો તો તો આપને આપના નામ પરમેશ્વર કાશી પંતના આ ભાષણથી સુલતાન ઉપર કંઈ જ અસર ન થઈ સુલતાનના માણસો નામદેવ અને તેમના અનુયા પકડી દરબારમાં હાજર કર્યા અને સુલતાન સમક્ષ ખડા કર્યા સુલતાને એક ગાય અને કસાઈને બોલાવ્યા અને નામદેવના દેખાતા કસાઈને તે ગાયનું માથું ઉડાવી દેવાનો હુકમ કર્યો પછી નામદેવ તરત જ જોઈ રહ્યા તું મોટો ઓલિયો છે એમ તારા જાતભાઈઓ કહેશે હવે જો તું ગાયનું જીવતી કરી દે તો તને છોડી દઈએ નહીં તો તને તારા સાથીઓને અને આ બધા બ્રાહ્મણોને વટલાવી બનાવી દઈશું સુલતાનની ધમકી સાંભળી બીજા માણસો તો રડવા લાગ્યા પણ નામદેવ સૌને ધીરજ રાખવા કહ્યું અને ગાયનું માથું ખોળામાં લઈ પાંડુરંગનું ભજન શરૂ કર્યું અને કહેવા લાગ્યા હે દેવ પાંડુરંગ મારે હાથે તારા કોઈ પણ અપરાધ થયો નથી છતાં મારા ઉપર આભારે સંકટ આવી પડ્યું છે આ ગાય જીવતી નહીં થાય તો સુલતાન અમને મુસલમાન બનાવી દેશે આજે તારીએ પણ કસોટી છે તારો સાચો ભક્ત હોવ અને તારા ભક્ત માટે લાગણી હોય તો આ ગાય બેઠી થબવી જ જોઈએ અને તે તો આખી સૃષ્ટિ બનાવી છે તો આ મરેલી ગાયને જીવતી કર એ તારા માટે રમતવાજ છે મારા પર દયા ન આવતી હોય તો આનંદથી આત્મહત્યા કરીશ પણ મુસલમાન તો નહીં થાવ કાકલું દી શબ્દો કાને પડતા ભગવાન બેઠા હતા ત્યાંથી ઊભા થયા અને સુપાવેશમાં નામદેવની આગળ જઈને ઊભા નામદેવે દિવ્ય સક્ષુથી ભગવાનને જોઈ લીધા ગાય ઉપર હાથ ફેરવી બોલ્યા માતા હવે બેઠી થા તરત જ ગાય માતા બેઠા થઈ ગયા ત્યાં ભેગા થયેલા હિન્દુઓએ પુંડળીક વરદાહરિ વિઠ્ઠલનો જબરો જય જય ઘોષ કર્યો સુલતાન અને તેમના સાથીદારો તું જાણે થીજી ગયા કાંછી પતે પણ ઘણોય આનંદ થયો સુલતાનની જરાય પરવા કર્યા વગર નામદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા પાંડુરંગે પોતાની લાજ રાખી તેથી નામદેવનો કંઠ પણ ભરાયો આંખોમાંથી પ્રેમના શરૂની ધારા વહેવા લાગી બેદરમા સુલતાને મારેલી ગાય નામદેવી જીવતી તો કરી પણ સુલતાને સાધુ પુરુષનું આવું અપમાન કર્યું તેનું પરિણામ સુલતાને અને તેની પ્રજાએ ભોગવું જ પડ્યું જે દિવસે નામદેવની કસોટી કરી તે જ દિવસે સુલતાનના મહેલમાંથી કેટલા બધાએ સાપ નીકળ્યા કે રાજગઢની આજુબાજુમાં બધોય ભાગ અસંખ્ય સાપથી સવાઈ ગયો શહેરમાં હાહાકાર મસી ગયો સુલતાન ગભરાઈ ગયા કાશીપંતને બોલાવી સલાહ પૂછી કાશીપંતે કહ્યું નામદેવને આપે નકામાં હેરાન કર્યા તેનું આ દુષ્ટ પરિણામ છે હવે તો નામદેવને જ વિનંતી કરીએ કે આ સંકટ દૂર કરે તો થઈ શકે સુલતાને કાશીપંતને નામદેવ પાસે જવાનું કહ્યું અને પોતાવતી નામદેવને માફી માગવાનું કહ્યું કાશીપન નામદેવની પાસે ગયા પગે લાગી કહ્યું બાદશાહે હેરાન કર્યા તેની યોગ્ય શિક્ષા આપે બાદશાહને કરી બાદશાહ ગુના માટે માફી માગે આપના શાપથી ઉત્પન્ન થયેલા લાખો સાપો કેટલાય લોકોને જીવ લઈ રહ્યા છે આપ તો હરિના લાડીલા છો દયાના સાગર છો મૃત્યુ પામેલા માણસો સ્ત્રી પુરુષોને પ્રત્યે આપ દયા નહી રાખો તો ખુદ પરમેશ્વર પણ તેનું રક્ષણ કરવા અસમર્થ હશે મહારાજ હવે દયા કરી ગરીબ લોકોને જીવ બસાવ એટલે કાશી પંતે શું કહ્યું તે સાંભળ્યું નહોતું પણ પાંડુરંગે તેમને સાવધ કર્યા પોતાની નજર સમક્ષ સેંકડો માણસોના મળદા અને તેમના સગાવાલાઓને શોક કરતા જોઈ નામદેવનું હૃદય પીઘળી ગયું પેંડુરંગની પ્રાર્થના કરી હે ભગવંત હવે બહુ થયું ભગવાને મળદા સામે અમી નજર નાખતા એ બધાએ બેઠા થયા અને પોતપોતાના ઘેરે ચાલતા થયા તે પછી નામદેવ કેટલાય દિવસ સુધી બેદર રોકાણા અને ભજન કીર્તનની રમઝટ જમાવી અને જે માણસે પોતાના બાધા મૂકવા ત્યાં બોલાવા ત્યાં તેને હાજર રહી નામદેવે સાંગોપાંગ ઉત્સવ બહાર પાડ્યો અને પોતાના અનુયાયીઓ સાથે પંઢરપુર પાસા ફેર્યા આ વખતે તેમણે જીવતી કરેલી ગાય તેમની સાથે પંઢરપુર પાછી આવી પંઢરપુરમાં કમલાકર નામનો ખૂબ પ્રેમાળ અને સજ્જન બ્રાહ્મણ રહેતો તેમની પત્નીનું નામ સુમતી હતું તે પણ ઝબરી પ્રતિતા સ્ત્રી હતા તેને પદ્માકર નામે દીકર્યા કમલાકર ભીખ માગી નિર્વાહ ચલાવતો હતો એક દિવસ તે ભીખ માગવા ગામમાં ફરતો હતો ત્યારે તેણે નિવૃત્તિ જ્ઞાનેશ્વર નામદેવ વગેરે ભજન કરતા જોયા આ લોકોને જોઈને કમલાકરને આનંદ થયો તેને થયું આ સંતોને મારે ત્યાં નોતરું અને તેમની યથાશક્તિથી મારે સેવા કરવી છે સંતો પાસે જઈ પ્રણામ કરીને બોલ્યા મહારાજ આપ સૌ આજે મારે ત્યાં ભોજન લો એવી વિનંતી છે હું ગરીબ બ્રાહ્મણ છું ભિક્ષા ઉપર નભૂસું મું જ ગરીબને ઘેરે પધારી મારું આંગણું પાવન કરો એટલી જ મારી ઈચ્છા હશે સંતો કહે અમે આટલા બધાએ માણસો છીએ અને તું સાધનહીન ગરીબ બ્રાહ્મણ છે આટલા બધાએને કેવી રીતે જમાડીશ તું મેળો એ અમારે મન સંતોષની વાત છે કમલાકર કહે મહારાજ આટલા બધાય સંતોને જમાડવાની વ્યવસ્થા શી રીતે થશે એની સંતા આપે કરવાનું કારણ શું આટલો બધો આગ્રહ જોઈ સંતો બોલ્યા ઠીક છે તારો આગ્રહ હોય તો અમારે ના પાડવાનું કોઈ કારણ નથી તારે ઘરે જઈ રસોઈની તૈયારી કર ચંદ્રભાગામાં સ્નાન કરી અમે આવીએ છીએ સંતોના શરણની આજે ઘર પાવન બનશે એ વિચારથી અને આનંદથી અત્યંત આનંદ આનંદ થઈ ગયો તે જલ્દી જલ્દી ઘરે ગયો અને પત્ની સુમતીને કહેવા લાગ્યું આજે આપણે ત્યાં સંતો ભજન માટે આવવાના છે જલ્દી જલ્દી રસોઈ સરસ સરસ રસોઈ કરીના પતિને આમ બોલતા સાંભળી સુમતીના પેટમાં ધ્રાસકો પડ્યો કારણ કે આજે ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો પણ એના પતિની માફક તેને પાંડુરંગ ઉપર અણનમ આસ્થા હતી પાડોશમાં ત્યાંથી જરૂર જેટલા દાણા ઉશીના લઈ રસોઈ બનાવવાની શરૂ કરી સુલામાં દેવતા જરાક ધીમો પાડતા આંગણામાં પડેલા સાણાના ઢગલામાંથી સાણા લઈ આવવાનું પોતાના દીકરાને કહ્યું પદ્માકર શાણામાં ઢગલામાં જેવો હાથ નાખવા જાય ત્યાં સુપાઈને બેઠેલો એક ભયંકર ઝેરી સાપ એના હાથ ઉપર દંશ માર્યો મોટી શીશ પાડી અને જમીન પર બેભાન થઈને પડી ગયો શીશ સાંભળી સુમતી રસોડાની બહાર આવી જોઈએ તો પદ્માકર બેભાન થઈને પડ્યો છે અને નજીકમાંથી સાપ પસાર થઈ ગયો જો જોતામાં મૃત્યુ પામેલાને જોઈ એ સાધવીને કેટલું દુઃખ થયું છે પરંતુ આજનો પનોતો પ્રસંગ યાદ કરી તેણે આસુ ખાયા મનમાં બોલી જો હું આંસુ સારતી બેસી રહીશ તો સંતોને માટે રસોઈની વ્યવસ્થા કોણ કરશે અત્યારે તો દુઃખને દફનાવી દઈ સંતોનો સત્કાર કરી લઉં આમ બિચારી શબ ઘરમાં મૂકી દીધું અને પારણામાં સુવાડી તેના ઉપર કપડું ઢાંકી દીધું થોડી વાર પછી બધાએ સંતો તેને ઘેરે આવ્યા પુત્રના મૃત્યુથી સુમતિનું હૃદય ભરાઈ આવ્યું પણ મોં ઉપર દુઃખ દેખાવા દીધું નહીં ઉલટું હસતે મોએ સંતોનું સ્વાગત કર્યું સાપ કરડવાથી પદ્માકર મૃત્યુ પામ્યો તેનું શબ ઘરમાં સંતાડેલું એ વાત સુમતીએ ખુદ પત્નીને પણ જણાવી નહીં આ બધી ધમાલમાં પદ્માકર ક્યાં છે તેની પૂછપરછ કરી નહીં તેને લાગ્યું કે આજુબાજુમાં ક્યાંય રમવા છોકરો ગયો હશે કમલાકરે સંતોના શરણ ધોયા ભક્તિભાવે જળમાંથી સળાવી સુમતીને પણ આપ્યું સુમતીએ ભાણા તૈયાર કર્યા અને પુડલિક વરદા હરિ વિઠ્ઠલનો ઘોષ કરી સૌ સંતો જમવા બેઠા નામદેવે મનોમન પાંડુરંગનું ધ્યાન ધર્યું પણ કોણ જાણે કેમ આજે પાંડુરંગ ધ્યાનમાં દેખાતો નથી એટલે આજના ભોજનમાં કંઈ વાંધો હોવો જોઈએ એમ એમને લાગ્યું નામદેવના જેવો જ અનુભવ એને સંતોને પણ થયો પદ્માકરના મૃત્યુને કારણે વાતાવરણમાં જ એક પ્રકારનો ગમગીન સવાઈ ગઈ તેથી કોઈના મનને શાંતિ લાગતી ન હતી વળી સવારે કમલાકર સંતોને જમવાનું આમંત્રણ આપવા ગયા ત્યારે પદ્માકર સાથે હતો સંતોએ જોયો પણ હતો ઘરમાં આટલો ઉત્સવ હોય અને છોકરો શાંત બેસી રહે એ બીજાને ઘેરે રમવા ઉપડી જાય એ કોઈ માન્યમાં ન આવે બધાએ સંતોને નવાય જેવું લાગ્યું નામદેવે બીજા એક સંતને આ વાત કરી ત્યારે એમણે કમલાકરને કહ્યું સવારના તારી સાથે તારો છોકરો હતો તેને અમારી જોડે પંગતમાં બેસવા બોલાવ મહેમાનના આ શબ્દો કાને પડતા સુમતી સોંકી ઉઠ્યા કારણ કે તેને એકલીને આ સાચી વાતની ખબર હતી તે પ્રભુને પ્રાર્થના કરવા લાગી ભારે વેદનાથી છોકરાનું દુઃખ વિસરી એટલી મહેનત કરી તે નકામી જવાનો પ્રસંગ આવ્યો હે પાંડુરંગ હવે તારા સિવાય બીજું કોણ મારી લાજ રાખશે સત્કારવામાં વાંધો ન આવે એટલા માટે પુત્ર શોકને ભૂલી મેં હસતો મોખ રાખ્યું તેમ સતા આ સંતો અહીંથી ભૂખ્યા સૈલ્યા જશે તો હું પ્રાણ ત્યાગ કરી દઈશ ભગવાનને પ્રાર્થના કરી એ બહાર આવી સર્વ સંતોને હાથ જોડીને કહ્યું મહારાજ પદ્મા કરને મેં જમાડી પારણામાં ઊંઘાડી દીધો છે ઘરમાં એકલી હોવાથી રસોઈ જરા મોડી થઈ છોકરાને સખત ભૂખ લાગી હતી તેથી તેના પહેલાં મેં જમાડવો અને સુવાડવો પડ્યો મનમાં કંઈ પણ સંકોચ લાવા વિના તમે તમારી રીતે નિરાતે જમી લો નામદેવે સુમતિને સ્પષ્ટ કહી દીધું તને ફાવે તે કર પણ અમારી પંગતમાં એને બેસાડવો જ પડશે નહીં તો વિઠ્ઠોબાના સોગંદ ખાઈને કહું છું ત્યાં સુધી એક પણ દાણો હું મોંમાં નહીં નાખું નામદેવે કહ્યું તમે બધાય નિરાતે જમો મારી રાહ ન જોશો બાળક ઉઠશે ત્યારે હું જમીશ આ સાંભળી પેલા સંતો અંદરો અંદર હસવા લાગ્યા એકમેકને કહેવા લાગ્યા લોકો કહેશે નામદેવ ગાંડાશે તેનો પ્રત્યક્ષ પુરાવો આજે આપણે ભાળ્યો સંતોને આમ બોલતા જોઈ નામદેવને દુઃખ થયું કહે તમે બધાય તમારી જાતને સંત તરીકે ઓળખાવો છો પણ બીજાના દુઃખની કલ્પના નથી તેથી દુઃખ થાય છે આટલું કહી નામદેવ ઉઠ્યા હાથમાં કરતા લઈ એક ચિત્તે પાંડુરંગનું સ્મરણ કરવા લાગ્યા આંખમાંથી એક ધારા આંસુ વહી જાય છે ઊંચા સ્વરે પાંડુરંગને ઉદ્દેશીને બોલે છે હે ભગવાન કમલાકર અને તેની પત્ની સુમતી આટલી ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હોવા છતાં એક સર્પ બની તેમના એકના એક પુત્રને કરડી તેનો જીવ લીધો તે ઘણું જ ખોટું કર્યું છે ચાચા હૃદયથી તારી ભક્તિ કરનારને તું આમ દુઃખી કરે એ તારા માટે સારું નથી આવું થશે તો તારી ભક્તિ કોણ કરશે તને સંભાળશે કોણ માટે હે ભગવાન અત્યારે ને અત્યારે તું અહીં આવી પદ્મા જીવતો બેઠો પ્રેમાળ ભક્તની આવી કરુણ વાણી એવું તે કયું સંકટ તારા ઉપર આવી પડ્યું કે તે મને બોલાવ્યું નામદેવે કહ્યું ભગવાન લોકો તને સર્વજ્ઞ કહેશે દુનિયામાં શું શું બની રહ્યું એનાથી પૂરેપૂરો સતા મને આવો પ્રશ્ન કરે જેવું કરડવાથી મૃત્યુ પામ્યો તેને જીવતો કર આટલા શબ્દો બહાર પડતા જ અંદરથી પદ્મા કરે માને બહુમ પાડી માં મને સખત ભૂખ લાગી છે કંઈ ખાવાનું હોય તો આપ બાળકના શબ્દોને કાને પડતા સુમતી દોડતી દોડતી દીકરાને પારણામાંથી બહાર કાઢી નામદેવના સાથે ગદગદ કંઠે કયો મહારાજ આપ તો સાક્ષાત પરમેશ્વર શું આજે આપ અહીં હતા એટલા માટે મારા પુત્ર પાછો મેળો બીજા સંતો બેઠા બેઠા દ્રશ્ય જોઈ રહ્યા હતા સુમતી તેમને હકીકત કહી ત્યારે નામદેવની અપૂર્વ શક્તિ જોઈ ઘણું આશ્રય થયો બિચારો કમલા કર તો મૂંડ જેવો બની ગયો મૃત્યુ પામેલા દીકરાને નામદેવે પાછો અપાયો તેથી તે પણ નામદેવના ચરણોમાં ભક્તિપણે આળોટ બાલાઈ પંઢરપુરમાં પારિસા ભાગવત નામનો બ્રાહ્મણ રહેતો હતો તે રૂક્ષમણીનો ભારે ભક્ત હતો રૂક્ષમણીએ તેના ઉપર પ્રસન્ન થઈ પારસમણી આપ્યો હતો પારસમણીએ તેની પત્નીને સોંપીને કહ્યું આ પારસમણી તારી પાસે સંતાડી રાખજે કોઈ આ વાત કહીશ નહીં રોજ થોડું થોડું લોખંડ લાવી પેલા પારસને તે અટકાડતો તેનું સોનું બનાવી બજારમાં વેસી ભારે ઠાઠથી રહેતો પણ લોકોની આંખે ન સડી જવાય તેની ખાસ તકેદારી રાખતો એક વખત પારીસા કમળજા ભાગામાંથી પાણી ભરી ઘેરે આવતી હતી ત્યાં ઘાટ ઉપર નામદેવની પત્ની મળી રાજાએને કહે કમળજાબેન જરા ઊભા રહો હું આટલો ઘડો ભરી આવું પછી વાતો કરતાં કરતાં સાથે ઘરે જઈશું ઘડો ભરી આવ્યા પછી બંને વાતો કરતા હવે ઘર તરફ ચાલતા થયા રાજાએને અંગ ઉપર પડેલા મેલા વસ્ત્રો જોઈને કમળજાને દુઃખ થયું પૂછ્યું રાજાએ તારો સંસાર કેમ ચાલે છે રાજાએ કહે બહેન તમારે મોય શી વાત કહું મારા જેવી દિશા તો ભગવાન દુશ્મનની પણ ન કરે અમારી ગરીબાઈની વાત મારે ન કરવી જોઈએ પણ આ તો તમે પૂછો ત્યારે કહું છું મારા પતિ દુનિયાને ભૂલી પાંડુરંગની પ્રીતમાં પાગલ થયા છે ઘરમાં શું છે એની કશી જ તકેદારી નથી આવી સ્થિતિમાં કુટુંબ નિરા કેવી રીતે સલાવું કમળજાએ પૂછ્યું તારા પતિ તો પાંડુરંગના મોટા ભક્ત છે પાંડુરંગના તેમના પર ચારે ચાર હાથ છે એમ લોકો સુટથી બધાય વાતો કરે છે તો પછી પાંડુરંગે જીવન નિર્વાહ માટે કંઈ સાધન આપ્યું નથી એ કેવું કહેવાય જે દેવ ગરીબાએ દૂર ન કરે એને ભજવાથી ફાયદો શું એટલે જ મારા પતિએ પાંડુરંગની ભક્તિ ન કરતા લક્ષ્મીના અવતાર ગણાતા રૂક્ષ્મણીની ભક્તિ કરી મા રૂક્ષ્મણીએ તેમના પર પ્રસન્ન થઈ અમને પારસમણી આપ્યો અમે એને લોખંડ સાથે અડાડીએ અને સોનું બનાવીએ છીએ બજારમાં વેસી જેટલા પૈસા મળે તેને આધારે લહેરથી જીવન જીવીએ છીએ મા રૂક્ષ્મણીની કૃપાથી અમારે ત્યાં કોઈ વાતની ખોટ નથી આ જોયા ને મારા દાગીના કમળજાની શ્રીમંતાયનું વર્ણન સાંભળી ગરીબ બિચારી રાજા એને આશ્રય શકિત થઈ ગઈ કમળજા બહેન પારસમણી કેવો હોય તે તો જોવો નથી મને બતાવશો કમળજા કહે જરૂર બતાવીશ તું મારે ઘેર આવીશ ત્યારે બતાવીશ પણ વાત કોઈને કહેશ નહીં નહીં તો અમને ભારે નુકસાન થશે બીજે દિવસે રાજાએ કમળજાને ઘેરે ગઈ ત્યારે કમળજાએ પૂજાના ઓરડામાંથી પારસમણી લાવી રાજાએના હાથમાં મૂક્યો કહ્યું આ મણી તું તારા ઘેરે લઈ જા અને થોડું લોખંડ અડાડજે એટલે સોનું થઈ જશે પણ આ મણી બીજા કોઈને બતાવીશ નહીં કામ પતી જાય એટલે સાને માનો મને પાસો આપી દેજે કમળજાનો આભાર માની રાજાએ પારસમણી લઈ ઘરે આવી અને ઘરમાં થોડું લોખંડ હતું એ અડાડી સોનું બનાવ્યું તેને બજારમાં વેચી રસોઈ સામગ્રી ખરીદી રસોઈ બનાવવાની ભાંગઝડમાં કમળજાને પારસમણી પાસો આપવાની વાત તેને યાદ આવી નહીં તે રસોઈ બનાવતી હતી તેવામાં નામદેવ બહારથી ઘરે આવ્યા રસોઈની સુંદર વાસ આવતા જોઈ ઘણું આશ્રય થયું પૂછ્યું અરે રસોઈનો સામાન ક્યાંથી લાવી રાજાએના પેટમાં પાપ હતું એટલે એની તમારે શી જરૂર છે તમે તમારો હાથ પગ ધોઈ ખાટલા પર બેસો ફલાણી વસ્તુ ક્યાંથી અને ઢીકડી વસ્તુ ક્યાંથી આવી એવું તમારે કાંઈ પૂછવાની જરૂર નથી આજથી ઘરની કોઈ બાબતમાં તમારે ક્યારે માથું મારવું નહીં હું બધુંય ફોડી લઈશ રાજાએનો એનો આ રોવાબ અને ઘરનો ઠાઠ જોઈ નામદેવે કહ્યું આ બધું નહીં સમજાવે ત્યાં સુધી અન્ન એકમાં નહીં નાખો રાજા એ વિચારમાં પડી હવે શું કરવું જો નામદેવને વાત કહે તો કમળજાને આપેલું વસન તૂટે અને ન કહે તો નામદેવ અન્ન ન લે આમ રાજાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થાય શેવટે ગમે તે થાય પણ નામદેવને તો સાચી હકીકત જણાવી જ તો નિશ્ચય કરી પારિસાહ ભાગવતને ત્યાંથી આણેલો પારસમણી વિશે બધી હકીકત અતથી ઇતિ સુધીની વાત કરી પારકાના ધનથી પોતાનું ઘર અપવિત્ર થયું એ જોતા જ નામદેવને હૃદયને સખત આઘાત લાગ્યો પરંતુ એ દુઃખ બહાર ન બતાવતા કહ્યું મેં પારસમણી હજુ સુધી જોયો નથી જરા બતાવ કેવો હોય રાજાએ નામદેવના હાથમાં મણી મૂક્યો હાથમાં મણી પડતા જ નામદેવ સીધા ચંદ્ર ભાગાને કિનારે પહોંચ્યા નદીના વહેતા પ્રવાહમાં એ પધરાવી દઈ ઘરે પાછા આવી ભજન કરવા બેસી ગયા પારકો પારસમણી નામદેવે પાણીમાં ફેંકી દીધો તેથી રાજાએ ધ્રુસ કે ધ્રુસ કે રડવા લાગ્યા આ બાજુ પારિસા ભાગવત પોતાના ઘરે પૂજા કરવા બેઠો ત્યારે પારસમણી નજરે નહીં પડતા તેના પેટમાં ધ્રાસકો પડ્યો ખરેખર મણી છોરાઈ ગયું તો આજથી જ મારો સંસાર ડૂબવો એમ બૂમો પાડતા પાડતા એમની પત્નીને પૂછી જોવાનું વિચાર્યું અરે પૂજામાં આજે પારસમણી કેમ દેખાતો નથી કમળજાએ બીતા બીતા કહ્યું નામદેવની પત્ની રાજાએ એકાદ ઘડી માટે માગીને લઈ ગઈ છે પારિસા કહે એ તો હું જાણતો જ હતો તમે ગમે તેવા હો પણ આખરે તો બૈરાની જાત નહીં તમારા પેટમાં ક્યાંય કોઈ વાત સાની માની રહે જ નહીં જા જા જલ્દી જા મણી લઈ આવ પૂજામાં વાર થાય છે બિચારી કમળજા બેઠી હતી ત્યાંથી હડપ કરતી ઊભી થઈ સીધી ગઈ રાજા હૈને ઘેરે કમળજાને જોતા જ થયું ક્યાં મણી પાસો માગવા આવી છે પણ દેવે તો સંદ્રભાગામાં નાખી દીધો તે ક્યાંથી કમળઝાને પાછો આપવાની આજીપૂર્વક કહ્યું કમળજા બહેન માફ કરજો મેં ભયંકર ગુનો કર્યો છે મારા પતિએ મણી જોવા માટે માર્યું અને પછી ચંદ્રભાગાના પ્રવાહમાં પધરાવી દીધો આ શબ્દો કાને પડતા કમળજાને થયું કે ધરતી માર્ગ આપે તો જાઓ મણી વગર ઘેર જાય તો તેની કેવી ભૂંડી હાલત થાય એટલે તે રાજાએને લઈ ચંદ્રભાગાને તીરે ગઈ નામદેવ ચંદ્રભાગાને તીરે સમાધિમાં બેઠા હતા રાજાએ જાગૃત કરી કહ્યું પારિસા ભાગવતની પત્ની કમળજા તેનો મણી માગવા આવી છે નામદેવે કહ્યું મણી તો મેં ક્યાર પાણીમાં નાખી દીધું નામદેવને આમ બોલતા સાંભળી રાજાએ કમળજા બંને પોકે પોકે રડવા લાગ્યા તમાશાનો કોઈ તેડું થોડું હોય પુષ્કળ લોકો ત્યાં ભેગા થયા એવામાં કોઈક વળી પારિસા ભાગવતને ત્યાં જઈને કહી આવ્યું તારો પારસમણી તો નામદેવી પાણીમાં પધરાવી દીધો તેથી તારી પત્ની નદી કિનારે પોકે પોકે રડે છે પારિસા દોડતો દોડતો નદીને કિનારે પહોંચશો મનમાં બોલ્યો આરામખોર નામ્યાએ યુક્તિ કરી પારસમણી મંગાવ્યો ને હવે નદીમાં નાખી દીધો બનાવટી બહાનું બતાવે છે લોકોને શું એમને તો વાતોમાં એક વિષય મળ્યો કોઈએ કહ્યું કેમ રે પારિસા તારી પાસે પહેલાં પારસમણી હતો તેનો પુરાવો શું તારી પાસે ખરેખર પારસમણી હતો એ વાત આટલા દિવસ સુધી અમારાથી શા માટે છુપાવી રાખી બીજો કહે હું તો પહેલેથી જ જાણતો હતો કે તેની પાસે કંઈક હોવું જોઈએ નહીં તો આ બ્રાહ્મણના ઘરમાં દર દાગીના ક્યાંથી આવે સારું થયું મૂર્ખને ઠીક શિક્ષા મળે ત્રીજો વળી કહે નામદેવની સ્થિતિ તો હું જાણતો જ હતો તો પછી તેણે મણી આપો શું કામ પારિસાએ કહ્યું મેં નથી આપ્યો મારી આ અંબા ભવાની આપો છે પછી નામદેવ પર શીડાયને બોલ્યું તું અને તારો ભગવાન બંને સોરના ભાઈ ઘંટી સોર સાધુતાનો મોટો અને ખોટો ડોળ કરી ગળામાં તુલસીની માળા ઘાલી લોકોના ગળા શા માટે કરો છો નામદેવે શાંતિથી કહ્યું તારા મણિની મારે શી જરૂર છે તું પણ બહારથી તો મોટો ત્યાગી હોવાનો દાવો કરે છે એટલે તારે આ મણિની શી જરૂર છે માટે ચંદ્રભાગાવા પ્રવાહમાં પધરાવી દીધો છે ચંદ્રભાગામાં ડૂબકી મારીને ખાતરી કરી જો નામદેવને આમ બોલતા સાંભળે આજુબાજુમાં ભેગા થયેલા માણસો હચવા લાગ્યા કોઈ કહે નામદેવ કેવું વિચિત્ર બોલે છે નદીને તળીએ તો લખોટા જેવા હજારો પથ્થરા હશે તેમાં પારિસાનો મણી કયો એ આપણને કેવી રીતે ખબર પડે નામદેવ કહે મસ્કરીની વાત નથી કરતો ઊભા રહો હું જ તેને મણી બહાર કાઢી બતાવું આટલું કહી નામદેવ પાણીમાં ડૂબકી મારી અને હાથમાં માટીનું એક ઢેફુ લઈ આવ્યા અને પછી ફરીથી ને લાગ્યા એ કેતો તો કરીને કહે નામદેવની દ્રષ્ટિએ તો માટી અને મણી સરખા દેખાય છે બીજો કહે અરે પણ જરા થોડું લોખંડ તો આણો આ માટીમાં મણી હશે તો લખંડ

માટી પણ મણી બની જાય તે માણસ વળી કોઈના મણી સંતાડતો હશે આ વિચાર પારિસા ભાગવતના મનમાં આવતા ઘણોય પસ્તાવો થયો નામદેવે કહ્યું મહારાજ આપની સાચી યોગ્યતા આજે મને સમજાય આપનું ભાગ્યનું સુવર્ણન કરું રુક્ષ્મણી માતાનું કૃપાથી મને મણી મેળ્યો હતો તે મણી સહેજે ખોવાતા મેં આપનું અપમાન કરી બેઠો કેવળ હાથના સ્પર્શથી જ માટીનો મણી કરવાની આપમાં શક્તિ છે માટે મહારાજ મારો અપરાધ ક્ષમા કરો મારા ઉપર કૃપા કરો આટલું બોલતા બોલતા ચરણોમાં ઢળી પડ્યા નામદેવે પારિસા ભાગવત પોતાના શિષ્ય બનાવીને એમનો ઉદ્ધાર કર્યો આટલી કથા આજના દિવસે અહીંયા સાંભળીએ અને આવતીકાલે નામદેવજી મહારાજ તીર્થયાત્રાએ જાય છે પછી ત્યાંથી યાત્રાએથી પાછા ફરે છે અને યાત્રા કરીને ભગવાનના એ સમાધિ સુધીની જે કથા એ આપણે આવતીકાલે સાંભળશું તો આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ કરી આજની કથા આપ સર્વને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી આપ સર્વને જય શ્રી કૃષ્ણ કહી અહીંની કથા જે વિરામ લઈશી